કચ્છના વણકરોના જીવન અને આજીવિકામાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ સમુદાયના યુવાનોએ તેમના સમાજમાં આવેલા આ પરિવર્તનને સમજાવવા માટેના એક અભ્યાસના ભાગરૂપે આ શ્રેણીબદ્ધ ફિલ્મો બનાવી છે. આ અભ્યાસ વણકર સમુદાય, ખમીર અને કલ્પવૃક્ષનો સહિયારો પ્રયાસ છે. તેમાં કચ્છના વણાટકામ કરતા 15 ગામોના વણકરોનો 2 વર્ષ સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. કચ્છનું હાથવણાટ તેના વણકરોની પરંપરાગત આજીવિકા છે અને તે છેલ્લા 6 દાયકાથી વધુ સમયનો ઇતિહાસ ધરાવે છે. કચ્છના વણકરો પરંપરાગત રીતે સ્થાનિક સમુદાયો જેવા કે રબારી, આહીર, પટેલ વગેરે માટે વણાટ કરતા અને સાથે સાથે ખેતી અને અન્ય કામો પણ કરતા. તેમની વસ્તુઓની બજાર સ્થાનિક હતી અને તે મહદઅંશે વસ્તુઓની આપલે પર આધારિત હતી. અમારા ગામની અંદર અમે વણકર ધંધો આગેથી અમારા બાપ દાદાએ કરતા હોય, એ અમારી એક અમારા ધંધાની અત્યારે સુધી હાલે ચાલુ કામ છે, બરાબર. પછી અમે ખેતીવાડી કરી તો દરબારના ખેતર વાવી, બીજા લોકના ખેતર વાવી ભાગમાં. ત્યાં પછી માલ નંગપીસ થઈ જાય પછી અમે વેચવા જાય ફેરી માટે. અહીંયા ગાગોદર છે, પ્રાસવા છે, ભીમા છે, લખાગર, ગેડી, અમુક નજીક ગામના પડતા હોય ત્યાં અમે જઈ શકીએ છીએ. બહાર કેમ નથી જતા વેચવા? બહાર નહીં, અમે આ ત્યાં રાપર તાલુકામાં વેચી, બીજી નહીં. પહેલા માલ ધારે માલ ચરાતે થે, જંગલ જંગલ મેં ઘૂમતે થે, તો ઉસમે ક્યા થા ઘેટા બકરા ચરાતે થે, તો ઘેટા બકરા કે ક્યા ઉન ઉન કાટતે થે. પહેલે કે જમાના મેં ક્યા હે બાઈ લોગ રહેતા થા, વો વણકરો રેટિયા બનાતે થે, ઉન ઉસમે કાટતે થે. પહેલે જૈસે કામ કરતે થે તો કચ્ચા માલ જો હે વો ભી હમકો યહાં લોકલી મિલ જાતા થા. તો પહેલે કા જો વ્યવહાર થા વો અલગ થા, અભી કા જો માર્કેટ કે સાથ જો હે વો અલગ હૈ, ક્યુંકિ અભી પૂરા જૈસે ચૈન હૈ ને ચૈન બન ગયા હૈ. પહેલે સિર્ફ હમારે કસ્ટમર ભી વહી થે, રો મટીરિયલ જિસસે હમ ખરીદતે વો ભી હમારે વહી થે, ક્યુંકિ જૈસે સપોઝ હમ રબારી ઓર આહિર કે લિયે કામ કરતે થે તો રબારી લોકો કે પાસ ભેડી બકરિયા હોતી થી તો વો ઉનકા હી કચ્ચા જો ઉન હૈ વો ઉનસે હી ઉન જો હે વો મિલતા થા ઓર ઉનકી ઔરતે હૈ વો ઉન જો સ્પિનિંગ કરકે હમકો દેતે થી. તેમાં વિવિધ પ્રકારનું વણાટ, વિવિધ સમુદાયોની જરૂરિયાત, દોરા અને રંગના ઉપયોગ અને વણાટની પદ્ધતિ પ્રમાણે કરવામાં આવતું. સમય જતાં વિવિધ સમુદાયોની જરૂરિયાતો અને કાચા માલ, ડાઈઝ અને હાથશાળની ઉપલબ્ધતાના આધારે વિવિધ પ્રકારના વણાટનો વિકાસ થયો. આ રીતે આ વિસ્તારમાં મસરૂ, ખરડ, ટાંગલિયા વગેરે પ્રકારના વણાટની પદ્ધતિઓનો વિકાસ થયો અને સમુદાયમાં એક્સ્ટ્રા વેફ્ટ ટેકનિકનો ઉપયોગ શરૂ થયો. હમ ટ્રેડિશનલ વીવર ફેમિલી સે હૈ ઓર હમારા કામ હૈ ગુજરાત કી ફેમસ પટોલા સાડી કા ઓર પટોલા સાડી વો પ્યોર સિલ્ક કી હોતી હૈ ઓર ઉસકી ખાસિયત વો હોતી હૈ કે વો સેમ દૂસરી સાડી નહીં હોતી ઓર એક એક સાડી કો બનાને મેં મિનિમમ 15-20 દિન લગતા હૈ. ઉસકો વોપ એન્ડ વેફ્ટ કો ઇકત કરના પડતા હૈ, ફિર ઇસકો ડાઈંગ કરના પડતા હૈ, ઇસકો ફિર વિવિંગ કરના પડતા હૈ, ઇસકી લોંગ પ્રોસેસ હોતી હૈ. અમારા પૂર્વજો, મારા બાપ દાદા, 6 પેઢી થઈ અમારી આ મસરૂનું કામ કરીએ છીએ. પણ અમારા હમણાં થોડા કારીગર ઓછા થઈ ગયા. પહેલાં કારીગર લગભગ આ ગામમાં 40 કારીગર હતા, આજથી 30-35 વર્ષ પહેલાં. હવે અમે 8-10 જણા બચ્યા છીએ, પછી મૂકી દે છે કામ ન મળવાને કારણે. વણાટનું હાથવણાટ કાર્પેટ બનાવી છે, જેને અમારી ભાષામાં ખરડ કહીએ છીએ. ખરડની પ્રોસેસ એ છે, જે આ ખરડ વસ્તુ છે ને એ ખાસ તો બકરી અને ઊંટના જે ઊન છે એમાંથી અમારા પૂર્વજોને બનાવતા હતા, પણ બહુ જૂની કલા છે. જ્યારથી પશુ અને મનુષ્ય પેદા થયા ત્યારથી આ કલા આવે છે. હેન્ડલૂમ્સ ઇન કચ્છ, કચ્છમાં હાથવણાટમાં આશરે 1000 કુટુંબો જોડાયેલા છે. આ પ્રદેશની ખાસિયત સ્થાનિક તંતુઓ જેવા કે કપાસ અને દેશી ઊન સાથે કામ કરવાની રહી છે. અહીંની તકનીક જેવી કે એક્સ્ટ્રા વેફનો ઉપયોગ કરી ખાડાસાર પર વણાટ કરવામાં આવતું. ભૂકંપ પછી કચ્છના વણાટમાં ઘણી નવીનતાઓ આવી છે. હાથસારમાં પણ ખાડાસારમાંથી ઘોડાસારમાં પરિવર્તન આવ્યું છે.
આ સાથે વિવિધ પ્રકારના તંતુઓ સાથે કામ કરવાની શરૂઆત થઈ છે. આ સાથે વિવિધ પ્રકારના તાર પણ ઉપયોગમાં આવતા થયા છે. કચ્છના વણાટમાં તેના યાન, બજાર અને ટેકનિકમાં આવેલા ફેરફાર અને વિકાસના કારણે ઘણા પરિવર્તનો આવ્યા છે. પહેલે હમ એક્રેલિક યાન પે કરતે થે કામ, ફિર અભી થોડા કોટન પે ભી કરતે હૈ, વૂલ પે, સિલ્ક પે. માર્કેટિંગ થોડા અભી અચ્છા હૈ, કોટન મેં સિલ્ક મેં અચ્છા હૈ. કહાં જાતે માર્કેટ? દિલ્હી જાતે, બેંગલોર ગયે. ફ્રેમલૂમ કો મિલા તો ઉસસે वो उसमें हेल्प कर रहा है. फ्रेम लूम वही वीविंग फिट लूम में जो जोर लगाना पड़ता था वो थोड़ा टेक्निकल इसमें वो गियर बॉक्स आ गया है. वो चेंज तो वो एक प्लस पॉइंट है कि फिजिकली कम जो है ताकत लगती है, फिर भी वो क्वालिटी में बहुत अच्छा इसका सपोर्ट रहता है. એટલે એ તો અમારી મેળે જ અમુક નામ સાંભળેલો હતો કે ભાઈ પાવર લૂમ એક મશીનમાં ઓલો કપડો વણાય છે, એટલે લીધાની આમ દગજ લાગી હતી કે એમાં ભાઈ બે પૈસા આપણાને વધુ જડે ને એવો પોઝિશન હતો એમ. એટલે હવે અત્યારે જે હાલ છે એમાં કાંક ઓલો ઓછો મળે છે. હવે શું રબારી લોકો બધાના દરવેશ બદલી ગયા તો એ લોકો બદલાવી નાખ્યા છે, એટલે આમ હવે એમાં કાંઈ જુગતી એટલી રહી નથી. 10% કામ રહ્યો છે લ્યો ને. હું અત્યારે પાવલોમમાં કામ કરું છું. શરૂઆત મેં ભૂકો પહેલાં હું ભણતો 7મી 8મી 9મા એ ધોરણમાં મેં ભણવાનું શીખી ગયું હતું. શેડા નાખવાનું, ડિઝાઇન નાખવાનું ભણવાનું બંધ થઈ ગયું અને પછી પાવલૂમમાં આવી ગયું. પાવલૂમમાં મને 10-12 વર્ષ પાવલૂમમાં પણ થઈ ગયા છે ભણતા ભણતા. કમાણી તો શરૂઆતમાં સારી હતી, પછી અને માલનું જે સામે જે માર્કેટ જ ડાઉન થઈ ગઈ છે, નિકાસ ન થયું, નિકાસ ઓછું થતો ગયો. એમ કાચા માલના ભાવ વધતા ગયા અને સામેને તો વેપારી હતા એ ભાવ વધારતા નહોતા, એટલે એટલું રાખતા હતા એમ. તો અમને કાંઈ સામે વળતર જ ન રહી એમ, મતલબમાં એના કારણે બહુ ઓછો થઈ ગયો. ઉત્પાદન થાય વધારે પણ સામે એટલું બેનિફિટ જ ન મળે આપણે કામમાં, એના કારણે બહુ બંધ થવાને આરે આવી ગયું છે. વર્ષ 1940ની આસપાસ મિલનું કાપડ મળવાની શરૂઆત થવાથી સ્થાનિક બજારો તૂટવાની અને સમુદાયો વચ્ચેના આંતરિક સંબંધોમાં પરિવર્તન આવવાની શરૂઆત થઈ. મોટા પાયે એક્રેલિક યાન મળતું થયું અને શહેરોમાં નવી બજાર ઊભી થવાથી જે પહેલાં આંશિક આજીવિકાનું સાધન હતું તેવું વણાટ 1980 આસપાસ પૂર્ણકાલીન વ્યવસાય બન્યું. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એક્રેલિકનો એક સમય હતો અને માર્કેટમાં એક્રેલિક સોલ ઘણી ચાલતી, પણ પછી સમય જતાં એમાં પ્રોડક્ટમાં પણ બદલાવ કરવા પડ્યા. જ્યારે એ એક્રેલિક સાલ જ્યારે મંદીના લીધે બહુ ઓછી ચાલી, પછી ખ્યાલ આવ્યો કે હવે પ્રોડક્ટ બદલવું પડશે, માર્કેટને કંઈક નવું ડિઝાઇનિંગ જોશે. હાથવણાટની સહકારી મંડળીઓ અને ખાદી સંસ્થાઓ દ્વારા થતું કામ ઓછું થવા લાગ્યું અને વ્યક્તિગત વણકરોએ પોતે બજાર સુધી પહોંચ વધારતા માસ્ટર વ્યુઅર અને જોબ વર્કર જેવી નવી વ્યવસ્થાને બળ મળ્યું. સહકાર ક્ષેત્ર એ કચ્છમાં આઝાદી સમયે એનું વિશાળ ફલક હતું અને સૌ સાથે મળી અને પોતાનું પરિવારનું અને સમાજનું સંગઠન ઊભું થાય એ ધ્યેયથી એ સમયે કોઓપરેટિવ સંસ્થાઓની કચ્છમાં અલગ અલગ ગામડાઓમાં એની સ્થાપનાઓ થયેલી અને એમાં મોટી સંખ્યામાં કારીગરો જોડાયા અને પોતાને રોજીરોટી ઊભી કરવા માટે એક સકારાત્મક ભૂમિકા નિભાવી હતી. ધીરે ધીરે એ કારીગરો આગળ વધતા ગયા અને થોડી થોડી ટેકનોલોજી આવતી ગઈ, મશીનો પણ આવતા ગયા અને એ કારણે મંડીઓના કારીગરો થોડા થોડા એનું કામમાં મંદી આવી થોડી, અને એ કોઓપરેટિવ માળખું આખું તે સમયનું ઊભું થયેલું એ માળખું તૂટી ગયું. ભાઈ એસા હૈ કોઓપરેટિવ જબ થા તબ ક્યા થા કે કિધર બેચાણ નહીં થા, કિધર ભી કપડા ભી બિક્રી નહીં હોતા થા, ઇસલિયે કોઓપરેટિવ બના. કોઓપરેટિવ હૈ તો ફાયદે મેં તો હોગા, કોઓપરેટિવ સે કારીગર કો ફાયદા હૈ, પર પહેલે જમાને કી જીતના જરૂર હૈ ઇતના જરૂર નહીં હૈ. હમરે કચ્છ મેં તો એસી બહોત જ હૈ, સભી જગ્યા પે કંપની આ ગઈ હૈ, 30 સલૂમ યહાં પે ચલ રહી સિરાચી મેં,
तो भूकंप के बाद जो उधर कंपनियां आई सिराचा में, तो तभी एक पण व्यूअर नहीं थे, सब कंपनियों में लग गए थे। और अभी वो कंपनियां इनको धक्का दे दिया, निकाल दिया, कुछ काम नहीं है, तो फिर पाँच वापस आया और व्यूइंग कर। अभी तो उधर मशीन लग गया, सब मशीन कर रहे हैं, तो ऐसा है। वो तो मजदूरी करते थे तब, अब खुद का किया, नया सोचा। मजदूरी वैसे तो खुद के लिए ही करते थे ना, नहीं फिर उसके बाद भूकंप आया। भूकंप के बाद मैंने सरली का काम किया 15 साल, पर्वत कान जी का। अब 2-3 साल से मैं खुद का कर रहा हूँ। ये कैसे बदलाव आया आपको? मतलब बदलाव बाहर मैं उसके साथ गया था, दिल्ली, लखनऊ, जयपुर, तो वहाँ देखा इसमें कुछ है। हाँ, आइडिया आया कि अब कुछ अपना करेंगे तो कुछ आगे बढ़ेगी। तो अपना करने में लेकिन थोड़ा रिस्क भी तो होता होगा। रिस्क है ना, बहुत रिस्क है। मैंने तो पहले लोन उठाया था बैंक से, बस घर का ही चालू कर लिया, एक लूम चालू किया, उस पे सब चलता था। धीरे धीरे 2 किया 3 किया, अब 4 हो गया। वर्ष 1990 થી 2000 ના સમયગાળામાં કચ્છની હાથવણાટની શાલની મોટા પાયે લુધિયાણાની પાવરલૂમમાં નકલ થવાથી હાથવણાટના કામમાં ઉણપ આવવાની શરૂઆત થઈ। તેમાં પણ 2001માં આવેલા ભૂકંપના કારણે સ્થાનિક કક્ષાએ સૂતર અને ઊન ન મળતા વણાટ કામમાં ખૂબ ઘટાડો થયો। ઘણા કારીગરો અન્ય વ્યવસાયો અને નોકરીઓ તરફ વળ્યા અને તેમાંથી ઘણા મધ્ય પૂર્વના દેશોમાં ગયા। આ મુશ્કેલી લાંબા સમય સુધી રહી। આ ભૂકંપ પછી અહીંયા અમે આવ્યા છીએ, પછી અહીંયા છોકરા કંપનીમાં જતા હતા, પોતે વેવિંગ કરતો હતો, પછી એમ કરતા કરતા ના કાલા કોટન નીકળે, છોકરાએ કંપની મૂકીને અત્યારે કાલા કોટનમાં છે જોડેલા। अर्थक्वेक के भूकंप के बाद तो बहुत सस्ता लो आई, हमारा 1 साल तक तो कोई काम किया ही नहीं। फिर 1-2 साल के बाद में खमीर जैसी 2-4 सस्ता आई इधर, तो उसमें आने के बाद बहुत बदलाव आया। कारीगरों को माल दिया, मटेरियल दिया और बुनाई का पैसा भी दिया। ते समय में वणाट में रस धरावता आगेवान वणकरोए वणाट काम ने आगळ वधारवा घणा प्रयत्नों कर्या। આ સમયગાળામાં ખમીર દ્વારા સ્થાનિક કક્ષાએ ઉગાડવામાં આવતા કાલા કોટનમાંથી યાન બનાવવાની શરૂઆત કરવામાં આવી અને તેનાથી વણાટમાં નવું જોમ પ્રગટ્યું। વણકરોએ નવી બજાર ઊભી કરવા, પોતાની આજીવિકાને જાળવી રાખવા માટે સતત નવું અને કંઈક અલગ કરવાની જરૂર રહે છે। ખમીર દ્વારા જે સઘન કળાની શરૂઆત કરવામાં આવી તેમાં વણકરો સાથેનું કામ મુખ્ય હતું અને આ કામની શરૂઆત કરતી વખતે અનુભવ્યું કે તે સમયે મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવતું એક્રેલિક યાન તેમની પ્રગતિને રોકી રહ્યું છે। તેનાથી બજાર ખૂબ સ્થિર છે અને તેમાં વૃદ્ધિ થતી નથી। તેમને પ્રકાશમાં લાવવું એ બજાર કરતાં વધારે જરૂરી હતું। આ માટે વણકરોએ ખમીરનો સંપર્ક કર્યો અને પૂછ્યું કે ખમીર તેની અલગ ઓળખ ઊભી કરી શકે છે અને તેનાથી કાલા કોટનની શરૂઆત થઈ। આમાં તો પગર થયો, શરીર આપણો ચીકણો થઈ ગયો, રે જોડી હવે તો ચોડતો આવે, કાલા કોટનથી શરીર ચોખ્ખો રહે એમ કરશે, ચાલુ એમનો માન વધશે તો આપણે ખમીર આગળ જોડાશે, આપણે કાંઈક મળશે એમાં। અને એમાં બહુ સારો, મારા 2 છોકરા કંપનીમાં જતા હતા, રાજીના માટે એના કાલા કોટનમાં જોડાયેલા છે। સ્થાનિક કાલા કોટનની વસ્તુઓનું ઉત્પાદન વર્ષો પછી ફરીથી શરૂ થવાથી અને શાલથી લઈને સ્ટોલ, સાડી, કાર્પેટમાં નવી વસ્તુઓ બનવાથી ઉત્પાદનમાં નવીનતા આવી છે। આ પ્રક્રિયા દરમિયાન વણકરોએ તારને ગણીને તેમાં નવી ડિઝાઇન કરવાની કળાને જાળવી રાખી છે। આપ ક્યા કામ કરતે હૈ? આપકો ઓર વણકરો કા ક્યા રિશ્તા હૈ? જૈસે મેરા તો યે બંદે જૈસે જો માલ બેચના હૈ, यान की गुंडी वगैरह बना के उसके बाद बुनकर लोग भी आते हैं, ले जाते हैं कुछ माल मेरे से, तो उसी हिसाब से हमारा जो सरप्लस का माल रहता है तो वो माल हमारे को भी यूज़ होता है। और जैसे नया माल लेने जाएंगे तो यही माल जो समझ लो हम लोग अभी आज 300 रुपये के जी बेच रहे हैं, वही माल अगर हम लोग फ्रेश लेने जाएंगे तो कम से कम 450-500 रुपये के जी पड़ेगा, तो 150 उनको भी लॉस हो रहा है और हमको भी। फैक्ट्री का सरप्लस आप यहाँ बेचते? हाँ, फैक्ट्री का सरप्लस माल हमारे पास रहता है। नया माल नहीं है? नहीं, नया माल नहीं रहता है।
अभी लास्ट दिसंबर में हम दोनों ने गए थे किसान हाट में एग्जीबिशन था, विंटर मेला, वहाँ पे भी गए थे। अच्छा सेल हुआ वहाँ पे, अच्छा सेल हुआ और जानने को भी मिला कि अब क्या मार्केट में नया चलने वाला है, वो भी थोड़ा बहुत जानने को। पहले हम बाहर नहीं जाते थे, खुद यहाँ लोकल मार्केट में। पहले ऐसा भी होता था कि हर बार एक ही एक चीज़ लेके जाओ, अब ये भी बदलाव आया है। अगर हम हर साल अलग अलग नए नए पैटर्न लेके जाएंगे तो ज़्यादा फायदा है। वो हम बाहर गए इसलिए हमको पता चला। प्रवासन में वधारो थवाथी अने राष्ट्रीय अने आंतरराष्ट्रीय स्तरे प्रदर्शनों में भाग लेवाथी तेमना माटे विविध बजारों खुल्या छे। आजीविकाना साधनों में वधारो थवाथी वणकरोनो युवा वर्ग शहरलक्षी अने अन्य व्यवसायोमांथी पाछो वणाट तरफ आव्यो छे। आवुं अन्य परंपरागत व्यवसायोमां जोवा मळतुं नथी। મોટા ભાગના ડિઝાઇનરો હવે તેવા ઉત્પાદનો તરફ વળી રહ્યા છે જેમાં વાર્તા હોય છે। આ વાર્તાઓમાં સાંસ્કૃતિક વાર્તા, પર્યાવરણની વાર્તા કે સામાજિક અસર વગેરેનો સમાવેશ થાય છે। અત્યારના બજારની માંગ અને તેનો ટ્રેન્ડ આવી વાર્તાઓ આધારિત ઉત્પાદનોનો છે। મોબાઈલ આધારિત નવી ટેકનોલોજીના વિકાસે બજારોના નવા આયામ ખોલ્યા છે અને વણકરોને પગભર કરવામાં મદદ મળી છે। જો કે યુવા વણકરો સાથે વાતચીત કરતાં એવું પણ જાણવા મળ્યું છે તેઓ વણાટને માત્ર આવકના સાધન તરીકે જોતા નથી, પણ તેને એટલા માટે પણ પસંદ કરે છે કે તેનાથી તેમને પોતાનું કામ પોતાના નિયંત્રણમાં હોવાનો અને સ્વતંત્રતાનો અહેસાસ થાય છે। વણાટ તેમને કુટુંબ અને સમાજથી નજીક રાખે છે અને તેમની એક સમાજ તરીકેની ઓળખને મજબૂત કરે છે। હમ ખમીર કે લિયે કામ કરતે હૈ અભી। સબસે પહેલે મેં કૈયા કામ મેં જાતી થી, કન્સ્ટ્રક્શન કા કામ। ઉસમે મુજે થોડી અપની બીમારી હો ગઈ થી, બીપી કી બીમારી હો ગઈ થી। મેરી બીપી બહોત લો હો ગઈ થી, ઇસલિયે ફિર દાદાજી ને બોલા કે યે હમારા ઘર કા હૈ, પારિવારિક કામ હૈ તો હમ ઇસકો દોબારા સે रिन्यू करके स्टार्ट करते हैं। इसलिए फिर हमने इसको स्टार्ट किया, चालू किया। सबसे पहले तो हमने हम ही खमीर 8-10 पहले से जुड़े हुए सीखी था। पहला भूकंप थी पहला इना कने आयो तो हूँ सीखवा, 12 महीना तो त्यारे थोड़ो थोड़ो सीखी गयो तो पछी मूकी दी तो बस बंद। पछी 10 वर्ष ये काम करो, पछी बारे दुबई गयो तो त्यांथी केम पाछा आयो, त्यां तो सारी कमाई हसे हती, पण काम हुआ तो गैस नु ने ई काम हतो। गैस एवो खराब हतो, સવારમાં ઉઠીએ ત્યાં ઘૂંટના ને બધો દુખે એવું હતું। હવે કેવું લાગે છે 4 વર્ષથી વણાટ કરો? બહુ સારું લાગે, એકદમ એના જેવું કામ જ નથી જો બધાને મળી શકીએ। જ્યારે કામ કરવું હોય કરી શકીએ, કોઈ બી આપણા ઘરે આવ્યો બધા ઘરવાળા ભેગા આપણા ભેગા તો માળું ચેતા પહેલાં કપડાં નવા વણકર બનાવ્યા, તે પૂઠિયા માળું કપડાં બનાવી દે પહેરી દે શીખ્યા। પાં અહીં ચોતા કે સંસ્કૃતિ પાં જે પરંપરા જોગાજોગ ચાલુ રહે એડું પાં છું રહે એ ધંધો પાંચો કાઢે બંધ ન રહે। વણકર સમુદાયના એક ભાગમાં વણાટ પાછું આવવાનું એક કારણ આવકમાં થયેલો વધારો પણ છે અને આવકના વધારાના અન્ય માપદંડોના આધારે જોઈ શકાય છે। એટલે માર્કેટમાં હવે ભાવ સારો હોય, વણાટ મજૂરી જો એ હવે સારી હોય, પહેલાં કરતાં એવર ઓછે ઓછું 4-5 વર્ષ ત્યાં સારી છે મજૂરી। પહેલાં અડધી મજૂરી ડબલ મજૂરી થઈ જાય, અને પહેલાં 70-80 રૂપિયા અમુક ત્યાં ડીંધા હોય, 150-140-150 ડીંધા ફર્ક હે। જૈસે નયે ડિઝાઇન આતે એસે પ્રાઇસ ભી અચ્છે મિલતે, પહેલે એસા નહીં થા। જૈસે ડિઝાઇન હે એક હી ચાલતે થે ઉસમેં હમ પ્રાઇસ નહીં લે સકતે, જો પ્રાઇસ માર્કેટ મેં સબ એક કોમન હો જતા થા, જૈસે એક પીસ હૈ તો સબ બના સકતે હૈ તો વો ઇસ હિસાબસે હમકો પ્રાઇસ મિલતા હૈ। અભી એસા હૈ કે જો હમ બનાતે હૈ ઉસકા પ્રાઇસ હમ ખુદ તય કર સકતે હૈ। એ પણ અગત્યનું છે કે વણાટ કામમાં પુનઃ જોમ આવવાનું કારણ સ્થાનિક જ્ઞાન અને સ્થાનિક ઉત્પાદનના સાધનો છે, તેમાં સમુદાયના શ્રમ દ્વારા સ્થાનિક રોજગારી ઉત્પન્ન થાય છે। અહીં મટીરિયલ આપણું ભલે ચેન્જ થતું રહે, પણ એમાં જે અમારી જે કચ્છની જે ઓળખાણ જે છે એક્સ્ટ્રા વેફ્ટની, એને અમે હંમેશા બરકરાર રાખી છે, કારણ કે એ ટ્રેડિશનલ છે અને કચ્છની ઓળખ છે। અહીં સમુદાયે
તેમની વચ્ચેની અસમાનતા અને વ્યક્તિગતપણાને ઘટાડવા માટે પણ પ્રયત્ન કરેલા છે. કચ્છના વણાટની વાર્તામાંથી સમગ્ર ભારતના હાથવણાટના કેન્દ્રો અને હસ્તકલાના ગામોએ ઘણું નવું શીખવા જેવું છે. જૈસે આર્થિક સમૃદ્ધિ બઢી હૈ ઉસકે સાથ સાથ વણકર સમુદાય કે અંદર જો હૈ અસમાનતા ભી બઢી લગતી હૈ, ખાસકર જો ઉદ્યમ વણકર હૈ ઓર જો કારીગર વણકર હૈ ઉન દોનો કે બીચ મેં, યા ફિર જો ગાંવ ભુજ યા માર્કેટ કે પાસ મેં હૈ યા જહાં પે સંસ્થાઓને કામ કિયા હૈ ઓર જો ગાંવ દૂર હૈ જહાં પે સંસ્થાઓને કામ નહીં કિયા હૈ, તો યે જો એક અસમાનતા જો બઢી હૈ ઇસકે બારે મેં ભી વણકર સમુદાય કે અંદર જો હૈ કુછ વિચાર કરના ઓર ઉસકે બારે મેં કુછ કામ કરના બહોત જરૂરી લગતા હૈ. I perhaps would think that the way ahead would be to start a મને લાગે છે કે આગળનો માર્ગ એ સૌનું ફેડરેશન કે કંપની કે કોઈ એવું આર્થિક એસોસિએશન ઊભું કરવાનું છે. તેમાં તમે એક ઉદ્યમની વ્યક્તિગત તત્વને જાળવી રાખીને બધાના સહિયારા પડકારો જેવા કે ગુણવત્તા, ભાવની સીમા, બજારના પ્રકાર, ટેકનોલોજીમાં પરિવર્તનો, ડિઝાઇનમાં નવીનતા વગેરે જેવા અગત્યના મુદ્દા કે જે એક હસ્તકળાની પરંપરાને ચાલુ રાખવા માટે જરૂરી છે, તેના પર એક સામૂહિક પ્લેટફોર્મ પર ચર્ચા થાય અને તેના પર પગલાં લેવામાં આવે.